દૂધમાં સાકરની જેમ ભરી જનાર પારસી સમાજ આજે તેમના નવા વર્ષ નવરોધની ઉજવણી કરી રહ્યા છે. નવસારી શહેરમાં આવેલ આતશ બહેરામમાં ઈરાનથી લાવેલ અગ્નિ સતત ચાલુ છે, જેની મુખ્ય પૂજા અર્ચના પારસી સમુદાય દ્વારા કરવામાં આવે છે. નવસારી શહેરમાં આવેલ આતશ બહેરામમાં પારસી ભાઈ બહેનોએ આજ સવારથી જ આવીને અગ્નિ દેવતાની પૂજા અર્ચના કરી એકબીજાને પારસી વર્ષની શુભકામના પાઠવી નૂતન વર્ષની ઉજવણી કરી હતી. એક વર્ષના 365 દિવસો હોય છે, પરંતુ પારસી સમાજમાં 360 દિવસનું વર્ષ હોય છે. ગઈકાલે પારસીઓની પતિથિ ગઈ, જેમાં વર્ષ દરમિયાન જાણે અજાણે થયેલી ભૂલો માટે પ્રાયશ્ચિત કરે છે અને બીજા દિવસે નવા વર્ષની ઉજવણી કરે છે. આજે પારસીઓ 11મા જઈને 24 કલાક પ્રજ્વલિત રહેતી અગ્નિદેવને સુખડના લાકડીઓ ધરાવી પૂજા અર્ચના કરે છે. ઉદવાડા ગામમાં પારસી સમુદાયનું મુખ્ય પવિત્ર ધામ બાદ બીજા સ્થાને નવસારી શહેરમાં આતશ બહેરામ આવેલ છે, જેમાં ઈરાનથી આવેલ અગ્નિ આતશ સતત ચાલુ છે, જેની મુખ્ય પૂજા અર્ચના પારસી સમુદાય દ્વારા કરવામાં આવે છે. નવસારી શહેરમાં આવેલ આતશ બહેરામમાં પારસી ભાઈઓ બહેનો આજ સવારથી આવીને અગ્નિદેવતાની પૂજા અર્ચના કરી એકબીજાને પારસી વર્ષની શુભકામના પાઠવી નૂતન વર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે. મારું નામ દિનાશ લાલી પટેલ. આજે અમારા પારસીઓનું નવું વર્ષ, એની 5 દિવસ પહેલા ગાથા હતા અને ગઈકાલે પતેથી પશ્ચાતાપ કરવાનો દિવસ, અને આજે અમારું નવું વર્ષ શરૂ થાય છે તો અમારા પારસીઓ વહેલા વહેલા ઉઠી જાય, ચોક ચાંદન કરે, આસો પાલવ અને ફૂલના તોરણ ટાંગે, આતશ બહેરામ 11 દર્શન માટે આવે, સુખડ અર્પણ કરે, કાઠી અર્પણ કરે, એકબીજાને વિશ કરે હેપી ન્યૂ યર, નવરોઝ મુબારક. અને સુખડનું મહત્વ એ છે કે જે રીતે સુખડની સુગંધ ચારે કોર પ્રસરે છે, એ રીતે અમારા પારસીઓના સ્વભાવની સુગંધ આખા વિશ્વમાં પ્રસરે એવી પર્વતી